ஜிவிச்சார் கொணக்கிறேன். બોલો બરાબર છે, વિચાર શું વિચાર કરશો? એમને કીધું રક્ષા કેવી રીતના કરવી, જીવિચારમાં જુદા જુદા પ્રકારના જીવો કેવા કેવા હોય છે, જીવો ક્યાં રહેલા છે, આ વિશ્વમાં એવું કયું સ્થાન છે કે જ્યાં જીવો જ નથી, 14 રાજલોકમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં જીવ નથી, ઉર્ધ્વલોકની અંદર શું મનુષ્ય હોય ખરા, ઉપર મનુષ્ય 7 રાજ પછી હોય તો ક્યાં હોય? સ્વયંભૂ રમણ સમુદ્રમાં હોય ના? કેવી રીતના જાણ્યું આપને? તો કે જીવિચારની અંદર મનુષ્યોની વસ્તી અઢી દ્વીપમાં જ છે. તો સ્વયંભૂ રમણ સમુદ્રમાં છે શું? તિર્યંચો પાણી ખરું, એમ અગ્નિ ખરો? અગ્નિ તો કે બાદર અગ્નિ કેવલ અઢી દ્વીપમાં જ છે. બાદર અગ્નિ, હા, સૂક્ષ્મ અગ્નિ 14 રાજલોકમાં બધી જગ્યાએ રહેલો છે, પરંતુ બાદર અગ્નિ કેવલ ને કેવલ અઢી દ્વીપમાં જ છે. આપના ભરત ક્ષેત્રની અંદર એ બાદર અગ્નિની ઉત્પત્તિ ઋષભદેવ ભગવાન જ્યારે રાજગાદી પર બિરાજમાન થયા ત્યાર પછી આ અગ્નિની ઉત્પત્તિ થઈ, એટલે ઋષભદેવ ભગવાનના વખતની અંદર અગ્નિની ઉત્પત્તિ થઈ. 5મો આરો સમાપ્ત થશે એની સાથે જ ભરત ક્ષેત્રમાં અગ્નિ શાંત થઈ જશે, એટલે બાદર અગ્નિ. સૂક્ષ્મ અગ્નિ બધી જગ્યાએ છે, મહાવિદેયમાં બાદર અગ્નિ રહેશે, પરંતુ આપને ત્યાં બાદર અગ્નિ 3જા રણા અંતમાં પ્રગટ થયો અને 5મા રણા અંતે સમાપ્ત થશે. દેવો કે અગ્નિ એટલો, એટલે અગ્નિ એટલે સૂર્યનો તાવ એટલો ભયંકર હશે કે જેને કારણે બધું શેકાઈ જશે, એની અંદર રહેલું કોઈ પણ વસ્તુ જે છે સોસવાઈ જશે. એટલે 6ઠા રણા વ્યક્તિઓ નદી કિનારે જ રહેશે અને સંધ્યાના સમયોમાં બિલમાંથી બહાર નીકળી માછલીઓ પકડી અને રેતી જેવો જે ભાગ હોય એની અંદર માછલીઓ મૂકી બીજે દિવસે એ લોકો એનું ભોજન કરનારા થવાના છે. એટલે તે વખતે અગ્નિ નથી. દેવતાઓ કઈ જગ્યાએ? નીચે ખરા છે ને? નીચે, નીચે દેવતાઓ છે, ઉપર દેવતાઓ છે, આપણી જોડે દેવતાઓ છે, આસપાસ બધી જગ્યાએ દેવતાઓનું રહેઠાણ ક્ષેત્ર છે, બરાબર. ઉપર તિર્યંચો ખરા? એકિન્દ્રિય તો ખરા ને? એકિન્દ્રિય તિર્યંચ જ છે ને? હા, એકિન્દ્રિય બધા તિર્યંચ કહેવાય, બરાબર. તો તિર્યંચો 14 રાજલોકમાં આપણને પ્રાપ્ત થાય. દેવતાઓ ઉપર નીચે બધી જગ્યાએ મળે છે, પરંતુ બહુ નીચે દેવતાઓ નથી, બરાબર. મનુષ્યો કેવળ 45 લાખ યોજનમાં જ છે અને તિર્યંચો સર્વ જગ્યાએ પ્રાપ્ત થાય છે. એમાં પંચિન્દ્રિય તિર્યંચો મેરુ પર્વતના વનોની અંદર પણ પ્રાપ્ત થાય છે. એટલે મેરુ પર્વત જે છે ને 1 લાખ યોજનની ઊંચાઈવાળો છે, એટલે ઉપર તિર્યંચ પંચિન્દ્રિયો પ્રાપ્ત થઈ શકે, નીચે 1000 સુધી તિર્યંચો મળી શકે, પણ એનાથી નીચે પ્રાય કરીને તિર્યંચ પંચિન્દ્રિયોનું પ્રાય અસ્તિત્વ બહુ ઓછું છે, એટલે એની નીચે નથી. એમ કદાચ કોઈ 2-4 જગ્યાએ હોય તો વસ્તુ જુદી છે, બાકી તિર્યંચોનું અસ્તિત્વ નીચે 1000 યોજન સુધી છે, બરાબર છે, એનાથી વધારે નહીં.
આ રીતે કઈ જગ્યાએ તિર્યંચો રે, શું થાય શું નહીં એના વિષયમાં આપને કેટલા દ્વારો વિચાર્યા? બે દ્વારો વિચાર્યા. પહેલું કયું છે? અવગાના. અવગાના નો અર્થ શું થાય? નહી, નાના છોકરાઓને પૂછવામાં આવે કે પેલા લડનારા પેલા યોદ્ધા હોય ને, બધા લડે એને ડબલ્યુ વાળા, એમાં કેટલા વજન વાળો છે, એની કેટલી હાઈટ છે, આવું બધું જ એને જ્ઞાન હોય, બરાબર ને? તો આપને આ જગતની અંદર જીવો કેટલી ઊંચાઈ ધરાવે છે એનું ત્યાં વજન છે, તો આપણે અહીંયા આયુષ્ય વિચારવાનું. તો દરેક જીવોની ઊંચાઈ અને આયુષ્ય આપણે જોયા, બરાબર. આયુષ્યનો અર્થ શું કરવાનો? તમે બોલો, આયુષ્યનો અર્થ શું કરવાનો? હા, તેના તે ભવમાં રહેવાનો કાળ, બીજામાં જાય તો અહીંયા એન્ડ થઈ ગયો. તમે શું બોલ્યા પાછળ? પર્યાય ના બદલાય. બાળપણમાંથી યુવામાં જાય તો પર્યાય બદલાયો કહેવાય કે ના કહેવાય? બદલાયો કહેવાય ને. યુવામાંથી પ્રૌઢ થાય તોય બદલાયો, વૃદ્ધ થાય તોય બદલાયો. એટલે પર્યાય તો દિવસે દિવસે બદલાય છે, પરંતુ સ્થૂલ એવો મનુષ્ય પર્યાય જે છે, મનુષ્ય પર્યાય, એને એ જ પર્યાયમાં જ્યાં સુધી જીવ રહેશે એનો જે કાળ એને આયુષ્ય કહેવાય, બરાબર છે? તો એકિન્દ્રિયની ઓછામાં ઓછી હાઈટ કેટલી? આમ વિપુલભાઈએ કીધું અંગુલનો અસંખ્યાતનો ભાગ. તમારે શું બોલવું છે? નહીં, તમારે અંગુલનો અસંખ્યાતનો ભાગ નહીં ખરો. તો અંગુલનો અસંખ્યાતનો ભાગ એટલે શું? શું એ તો એને શું કહેવાય? એ તો કાળનો સમજવાનો, ક્ષેત્રનો હોય ને તો આકાશ પ્રદેશ થાય. આ જે અંગુલનો અસંખ્યાતનો ભાગ છે ને, એના તો અસંખ્ય હજુ ટુકડા થઈ શકે. હા, સોયના અગ્રભાગમાં શું કીધું તમે? હા, જે ભાગ આવે તેનું શું કરવાનું? હા, ડિવાઈડ બાય અસંખ્ય જે આન્સર આવે ને એને અંગુલનો અસંખ્યાતનો ભાગ કહેવાય. પૃથ્વીકાયનું શરીરની હાઈટ, એક જીવની શરીરની હાઈટ અંગુલનો અસંખ્યાતનો ભાગ હોય છે. એટલે એક પૃથ્વીકાય દેખી ન શકાય, એક અપકાય દેખી ન શકાય, પરંતુ અસંખ્ય પૃથ્વીકાય, અસંખ્ય અપકાય એકત્રિત થાય તો જ આપણે દેખી શકીએ, અન્યથા એક ન દેખી શકીએ. એક અંગુલ એટલે કેટલું થાય? તમે બોલો, આઠ જવ, બરાબર ને? આઠ જવ ક્યાંના લેવાના? અત્યારના, બરાબર ને? આઠ જવ બરાબર એક અંગુલ. પછી કેટલા અંગુલ બરાબર શું? 24 અંગુલ એટલે એક હાથ, બરાબર છે? કેટલા હાથ બરાબર શું? 4 હાથ બરાબર એક ધનુષ. અને ઋષભદેવ ભગવાનનું હાઈટ 500 ધનુષની હતી. તો કેટલા ધનુષ બરાબર શું? એક ઘાવ. ખાલી જગ્યા ધનુષ બરાબર એક યોજન? ખોટું. મારો પ્રશ્ન 8000. 8000 ધનુષ બરાબર એક યોજન, બરાબર છે? આવતી વખતે બધાએ અંગુલમાં કન્વર્ટ કરી લાવવાનું, બરાબર છે? કે એક ગાવની અંદર કેટલા અંગુલ, કેટલા ધનુષ, બરાબર છે? ચાલો, એટલે આ એક પ્રકારનું માપ છે માપવાનું. તેર કિલોમીટર. શરીરની અવગાહના માપવા માટે વપરાતું યોજન એ ઉત્સેધ યોજન છે, અને એ ઉત્સેધ યોજન લગભગ 13 કિલોમીટર જેટલું છે. લગભગ કહું છું, વાસ્તવિક ગુરુ મહારાજ જે કહે તે
પરંતુ બે ગાવ, બે માઇલ બરાબર એક ગાવ થાય, બે માઇલ બરાબર એક ગાવ, તો ચાર ગાવ બરાબર એક યોજન થાય, એટલે આઠ માઇલ થયું. હવે આઠ માઇલ બરાબર એક યોજન કહેવાય. હવે 1.62 કિલોમીટર લગભગ હોય એક માઇલ, તો આઠ માઇલ આપણે કરવા જઈએ તો લગભગ 13 કિલોમીટર જેટલું થાય છે. અને ઉચ્છેદ યોજનથી 400 ઘણું મોટું પ્રમાણ યોજન કહેવાય. એટલે એક પ્રમાણ યોજન ઇઝ ઇક્વલ ટુ 400 ઉચ્છેદ યોજન. એટલે એક ઉચ્છેદ યોજન ઇઝ ઇક્વલ ટુ, જો 13 કિલોમીટર થતા હોય તો ઇન્ટુ 400 કરવાથી લગભગ 5200 કિલોમીટર થાય. માઇલમાં ફેરવીએ તો 3200 માઇલ બરાબર એક યોજન થાય. બરાબર, એટલે પ્રમાણ ઉચ્છેદમાં 8 માઇલનું એક યોજન થતું હતું, એની સામે 400 ઘણું આપણે કરીએ તો ઇન્ટુ 400 કરવાથી એનો આન્સર 3200 માઇલ થાય છે. એટલે પ્રમાણ યોજનમાં માઇલ જોઈએ આપના તો 3200 માઇલ થાય. બરાબર, પછી અસંખ્ય યોજન જ્યારે થાય ને, કેટલા યોજન બોલ્યો, ત્યારે એક રાજ થાય. રાજનું માપ અસંખ્ય 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 યોજન બરાબર એક રાજ થાય. આ 14 રાજલોક છે, એટલે હાઈટમાં 14 રાજ છે પ્રમાણ. એમ સાતમી નરકમાં છેક નીચે આ લોક 7 રાજનો છે, અને ધીરે ધીરે ઘટતા આપણે જ્યાં વસીએ છે એવા તીર્થા લોકમાં એક રાજ પ્રમાણ થાય છે. અને એ વધી કરીને બ્રહ્મલોકની અંદર 5 રાજ જેટલો થાય છે, અને ઘટતો ઘટતો સિદ્ધ શિલા જે છે એ જગ્યા ઉપર એક રાજ જેટલો છે. આ 14 રાજલોક ગોલાકાર છે, સર્કલ આકારમાં છે. યાને કે આપણે જે 14 રાજલોકનું ચિત્ર જોઈએ છે એ એક દિશાનું છે. બરાબર, પરંતુ જે બાજુ છે તે 7 રાજ લંબાઈ, 7 રાજ પહોળાઈ વાળું સમજવું. નીચે જો 7 રાજ હોય, જ્યાં જેટલા પ્રમાણવાળું હોય સર્કલ હોવાને કારણે લંબાઈ પહોળાઈ એટલી સમજવી, આવું આ 14 રાજલોક છે. બરાબર છે ના, લોક જ હોય. 45 લાખ તો અઢી દ્વીપ જ છે, એના પછી અસંખ્ય દ્વીપ સમુદ્રો પસાર થઈ ગયા બાદ સ્વયંભૂ રમણ નામનો સ્વયંભૂ રમણ સમુદ્ર આવશે, એ છેલ્લામાં છેલ્લો કહેવાય. અસંખ્ય દ્વીપ અને સમુદ્રો પછી આ આવે છે, એટલે તીર્થું અસંખ્ય યોજન પસાર થાય ત્યાર પછી અલોક આવે. આપણે તો તીર્થાલોકમાં પણ કેવલ ને કેવલ અઢી દ્વીપમાં જ રહીએ છીએ, એટલે અઢી દ્વીપ એટલે બહુ નાનો ભાગ છે. દેવતાના કુલ ભેદો કેટલા છે, 198, બરાબર છે. મનુષ્યના કેટલા છે, 303, બરાબર છે. આવતી વખતે તમારે બધાએ પંચેન્દ્રિયના કેટલા છે એ ગોખી લાવવાનું. બરાબર, પછી ત્રષ્ણા કેટલા થાય, બરાબર, પ્રત્યેકના કેટલા થાય, કેટલામાંથી બોલશો, હા 563માંથી પ્રત્યેકના કેટલા, બરાબર, પર્યાપ્તના કેટલા, બધા કાઉન્ટિંગ કરી લેજો. કયો પ્રશ્ન પૂછ્યો મેં, પંચેન્દ્રિયના કેટલા, પછી બીજો પ્રશ્ન કયો હતો, ત્રષ્ણા કેટલા, પછી પર્યાપ્તના કેટલા, પર્યાપ્તના પૂછ્યું હતું, ઠીક છે એમને કહી દીધું. પર્યાપ્તના કેટલા, અપર્યાપ્તના કેટલા ભેદો છે, બરાબર, પ્રત્યેકના કેટલા એવું પૂછ્યું હતું, બરાબર છે, પ્રત્યેકના કેટલા, પછી સંજ્ઞા,
સંગની ના કેટલા, બરાબર? બધા લેસન તમારે છે, આ લોકો સાંભળશે, બરાબર? તમે લોકો પાક્કું કરીને લાવજો, પછી એમને બોલાવડાવી દઈશું આપને. બીજું દ્વાર આયુષ્ય દ્વાર હતું. તો અંતર મુહૂર્ત કોને કહેવાય? 48 મિનિટ એટલે 3 જાતના અંતર મુહૂર્ત છે. કયું આવડે છે? જગન્ય અંતર મુહૂર્ત, મધ્યમ અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. બરાબર, તમે બોલો કયું આવડે છે? 2 થી 9 સમય વાળું કયું અંતર મુહૂર્ત? જગન્ય અંતર મુહૂર્ત. બરાબર, આ આટલું આયુષ્ય કોઈનું હોતું નથી, બરાબર છે? બીજું અંતર્મુખ કયું? મધ્યમ. ત્રીજું ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ અંતર્મુખ કોને કહેવાય? 2 ઘડીમાં 1 સમય ઓછો એ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કહેવાય, બરાબર છે? આ પણ આયુષ્ય કોઈ જીવનું હોતું નથી, એટલે હાઈએસ્ટ કે લોએસ્ટ, બરાબર છે? વચ્ચેનું મધ્યમ કહેવાય. મધ્યમની વ્યાખ્યા શું બોલશું? એનું ના કહેવાય. એટલે 10 સમયથી આરંભીને 2 સમય ન્યૂન 2 ઘડી સુધીના જેટલા વિકલ્પો થાય એ બધા મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય. મુહૂર્ત 1 દિવસમાં કેટલા હોય? 30, બરાબર છે? એમ દિવસ અને રાત ભેગા થાય ને, એને અહોરાત્ર કહેવાય. એમાં 30 મુહૂર્ત આવે, બરાબર? દિવસના 15 મુહૂર્ત, રાત્રિના 15 મુહૂર્ત, એટલે કુલ 30 મુહૂર્ત. કેટલા દિવસનો એક અયન થાય? દિવસ નહીં, અયનનું ખ્યાલ છે? અયન 6 મહિનાએ એક અયન થાય. તો આપણે 15 દિવસે એક પક્ષ કહેવાય, શુદ્ધ પક્ષ, વદ પક્ષ, બરાબર છે? તો 2 પક્ષ ભેગા થાય એટલે 1 માસ થાય. બેઠું, બોલો. 1 માસમાં દિવસ કેટલા આવે? 30. 2 માસ થાય ને ત્યારે 1 ઋતુ આવે. તો વર્ષમાં કેટલી ઋતુ આવે છે? 6 ઋતુ આવે છે. પરંતુ 3 ઋતુ ઓનું 1 અયન થાય, 1 ઉત્તરાયન અને 1 દક્ષિણ અયન, એટલે 2 અયનનું 1 વર્ષ કહેવાય, બરાબર? 5 વર્ષનું શું કહેવાય? યુગ. રિટર્નમાં જઈએ, વર્ષ કોને કહેવાય? 2 અયન બરાબર 1 વર્ષ. 1 અયન કોને કહેવાય? 3 ઋતુ એટલે 1 અયન. તો 1 ઋતુ કોને કહેવાય? 2 માસ બરાબર 1 ઋતુ. હવે 1 માસ બરાબર 2 પક્ષ અને 1 પક્ષ બરાબર 15 દિવસ, બરાબર છે? તો યુગ કોને કહેવાય? 5 વર્ષને 1 યુગ કહેવાય. હવે સીધો મોટો જંપ છે. પૂર્વાંગ ના ના, હું પ્રશ્ન કયો, હું શું બોલ્યો? પૂર્વાંગ. તો 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ પૂર્વાંગ. પૂર્વાંગ અને પૂર્વાંગ ઇન્ટુ પૂર્વાંગ કરીએ ને એટલે એક પૂર્વ બને. 84 લાખ વર્ષ બરાબર 1 પૂર્વાંગ. અને એવા 84 લાખ પૂર્વાંગ થાય ને ત્યારે 1 પૂર્વ થાય છે. 1 પૂર્વ, 1 પૂર્વમાં પ્રમાણ ક્યારે થાય? 1 પૂર્વનું 84 લાખ પૂર્વાંગ, 84 લાખ પૂર્વાંગે 1 પૂર્વ થાય. એટલે કુલ વર્ષ પૂછવામાં આવે, કુલ વર્ષ પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ પૂર્વ. તો
તો 84 લાખ વર્ષ ઇન્ટુ 84 લાખ વર્ષ કરો ઇઝ ઇક્વલ ટુ એ થયું. અને મેં તમને એવું કીધું 84 લાખ પૂર્વાંગે એક પૂર્વ, બંને એક જ જવાબ આવશે ને કે જુદા આવશે? કે જ ના કરે. 84 લાખ પૂર્વાંગે એક પૂર્વ થાય, હવે જુદા કે ના? 84 લાખ ઇન્ટુ 84 લાખ કરો ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ કરો. શું બોલો? જો ફરીથી બોલું છું, એક પૂર્વાંગ, એવો બીજો પૂર્વાંગ, એવો ત્રીજો પૂર્વાંગ, એવો ચોથો પૂર્વાંગ, એવો 84 લાખ પૂર્વાંગ કરો ને તો એક પૂર્વ થાય. બરાબર છે? આટલું બેસી ગયું. હવે એની જગ્યાએ હું બોલ્યો 84 લાખ ઇન્ટુ 84 લાખ કરીએ, યાને કે પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ. ના, પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ. હા, 84 લાખ વર્ષ ઇન્ટુ 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ. નહીં બરાબર નથી? 84 લાખ પૂર્વાંગ બોલો અથવા 84 લાખ ઇન્ટુ 84 લાખ. હવે 10 પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ કરો તો એક જ થાય. 84 લાખ કર્યું, 84 લાખ કરો તો વર્ષ 84 લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ ઇન્ટુ પૂર્વાંગ, યાને કે 84 લાખ ગુણ્યા 84 લાખ ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ. એવું તો ઠીક છે, એક 84 લાખ પૂર્વાંગ એક પૂર્વ થાય. બરાબર છે? પૂર્વ પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ કરો તો પણ એ થાય, 84 લાખ ગુણ્યા 84 લાખ કરો તો પણ એ થાય. જે થયું ગયું ભૂતકાળનું ભૂલી જાઓ, અત્યારે બેસી ગયું ને. બરાબર? પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ પૂર્વ. બરાબર? એવા અસંખ્ય પૂર્વ પસાર થાય ત્યારે એક પલ્લ્યો પંપ થાય, અને 10 કોટા કોટી પલ્લ્યો પમે એક સાગરો પંપ થાય છે. માપો છે બધા, હા, એટલે આપના માટે માપ નથી, પરંતુ જ્ઞાની ભગવંતોના જ્ઞાનમાં એનું માપ હોય છે. આપના માટે એનું માપ નથી. એટલે એને ઉપમાથી શીખવાઈ શકાય, એટલે સમજાવી શકાય, કારણ કે બહુ મોટી સંખ્યા છે. આપને ત્યાં ખાલી તમને જાણવા માટે કહું છું, શીર્ષ પહેલિકા નામની અંતિમ સંખ્યા છે, જે વર્ષો પુલ્લા ચાલતી હતી, જેની અંદર 250 ડિજિટનો આ અંક આવે, જેનું નામ છે શીર્ષ પહેલિકા. પછી પલ્લ્યોપમનો અસંખ્યાતમો ભાગ એવું સ્ટાર્ટ થતું હશે. પરંતુ જ્યારે વલ્ભીની વાચના થઈ અને બીજી જે પણ માથુરી વાચના થઈ, એની અંદર 250 અંકવાળો શીર્ષ પહેલિકા સુધીની ડિજિટવાળી સંખ્યા તે વખતે ગુરુ ભગવંતોને આવડતી હતી. એટલે શીર્ષ પહેલિકા 250 ડિજિટવાળી હોય છે. બરાબર? એટલે આપના માટે તો 18 અંકથી પછી પરાર્ધ એ બધી જે સંખ્યાઓ છે એ પછી આપનાથી બોલાતું નથી. પછી તો 1000 કરોડ એવું બોલવાનું, 10 હજાર કરોડ એ રીતે બોલાય છે. પરંતુ ખર્વ, નિખર્વ, યુત ઇત્યાદિ જે બધા શબ્દો છે ને, વર્તમાનમાં એનો પ્રયોગ જ નથી થતો. એટલે કરોડ પછી અબજમાં કદાચ 100 કરોડ એવી રીતના સંખ્યામાં જ કરોડ બોલાય છે. એટલે બીજી સંખ્યાના શંખ, કુમુદ વગેરે જે બધા સંખ્યાવાચક શબ્દો છે એનો વર્તમાનમાં પ્રયોગ થતો નથી. હવે એમનો પ્રશ્ન છે કોટા કોટી એટલે શું? ચલો, કોને આવડે છે આંબાજીથી? અહીંયાથી પ્રશ્ન છે,
એક કરોડ ઇન્ટુ એક કરોડ કરીએ એટલે કોટાખોટી, અને 14 ડિજિટની સંખ્યા એટલે 15 ડિજિટની કહેવાય, એકડાની પાછળ 14 મીંડા એટલે 15 ડિજિટ એટલે 1 કોટાખોટી કહેવાય. બરાબર, એને 10 થી મલ્ટીપ્લાય કરો તો 10 કોટાખોટી થઈ જાય. તો દેવતા નારકીઓના આયુષ્ય સાગરોપમમાં, મનુષ્ય તિરેન્ચોના આયુષ્ય પલ્યોપમમાં, એકિન્દ્રિય વિકલેન્દ્રિયોના આયુષ્ય એટલે એકિન્દ્રિયોના હજારોમાં, વિકલેન્દ્રિયોમાં દિવસો અને વર્ષોમાં આવા પ્રકારનું આયુષ્ય હોય છે. એ 70-56 એક પૂર્વનું, 84 લાખ ગુણ્યા 84 લાખ એ જે થાય ને એ એક પૂર્વનું માપ છે. 70-56 અને 10-0 એટલે કુલ 14 આંકડાની જે સંખ્યા થઈ એ એક પૂર્વનું માપ છે. દેવતાઓમાં એવું થાય છે, નારકીઓમાં ખ્યાલ નથી. દેવતાઓની અંદર છે ને, જેમ આપણે મનગમતું એક પિક્ચર જોવો જોઈએ તો એન્ટર થયા પછી પૂર્ણાહુતિ થાય ને, મનગમતું કહું છું, તો 3 કલાક કે જે પણ એનો ટાઈમિંગ હોય ક્યાં પસાર થયો ને એ વ્યક્તિને ખબર નથી પડતો. વાસ્તવિકમાં સમય તો જાય જ છે, તેમ દેવતાઓના નાટકો 2000 વર્ષ સુધી ચાલે છે. એટલે એક નાટક પૂર્ણાહુતિ થતાં સુધીમાં 2000 પસાર થઈ જાય ને તો એ લોકોને ખ્યાલ નથી આવતો. એટલે એ લોકોને ક્યારે ટાઈમ પસાર થઈ જાય છે એ ખબર પડતો નથી. નારકો તો અસહ્ય વેદનાઓ જ છે. સમયનું માપ બધે સરખું છે, તેના મનોરંજનના જે બધી પ્રવૃત્તિઓ છે એ નાટક ત્યાં સુધી. બરાબર, ત્યાં દિવસ રાત્રિ નથી, કારણ કે સૂર્ય ચંદ્રનું ભ્રમણ નથી. પરંતુ આપના અહીંના માપથી એનું કાળ માપ કાઢી શકાય છે. એટલે કે આ અવસર પિનીમાં 10 કોટાખોટી સાગરોપમ પસાર થાય ત્યારે એક અવસર્પીની પૂર્ણાહુતિ થાય. 10 કોટાખોટી સાગરોપમ એટલે દેવતાઓના ભવો અરબો થઈ જાય ને એટલો અવસર્પીનીનો કાળ છે. કારણ કે 10 કોટાખોટી સાગરોપમ એક અવસર્પીની છે એટલે કાળનું માપ આપણે જે સૂર્યચંદ્રનું ભ્રમણ થાય છે ને એનાથી જ માપી શકાય. બરાબર, આ રીતે આપણે આયુષ્ય જોઈ ગયા, અવગાહના જોઈ ગયા. બધાએ અવગાહના તૈયાર કરી દીધી છે? કોઈ પણ પૂછું? ચાલો બધાને એક એક ચાન્સ આપીશું, આપને જે આવડે તે જ બોલવાની અવગાહના. તો સ્ટાર્ટ એમનાથી કરીએ. બોલો, તમને કોની અવગાહના ફાવે છે બોલી જાઓ. અરે આ તો બધાથી સહેલો પ્રશ્ન, તમને જેની અવગાહના ફાવે એ બોલી શકાય. દેવતાની બોલો, કેટલી છે? કયા દેવતાની? વ્યંતર, હા તો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોક સુધીના દેવતાઓની 7 હાથની ઊંચાઈ છે. સેકન્ડ નંબર તમારો બોલો. બરાબર છે, એવું જરૂરી નથી કે આ ક્રમમાં જ બોલવું. તમને જેમને જે અવગાહના આવડે તે બોલવાની છે. બરાબર છે, એટલે તમારો જ્યારે ચાન્સ આવે ને તો જોવાનું નહીં, એટલે પહેલેથી જોઈ લેજો. બરાબર, બોલો તમે. 9 ગ્રહવેગની 2 હાથ સાચું છે ને બધા 9? તો 3 હાથની કોની છે? 11માં 12માની છે.
બરાબર છે, નવ દસ અગિયાર બાર, ત્રણ હાથની છે. હા ચલો, નરકની કોઈને ફાવે છે? નરકની નહી, બધા કેટલી છે બોલો? અવગાના છે ને આ, એક ત્રણ સાત દસ અવગાના છે. એ શું છે? આયુષ્ય છે. આપને તો અવગાના છે બોલો. નારકીની અવગાના કોને ફાવે છે બોલો? બસ આ બાજુથી સાચું આવ્યું છે. સાતમી નરકની 500 ધનુષ અને 50% કરતું જવાનું છેક પહેલી સુધી આવવાનું. કોઈ પણ એક મનુષ્યની હાઈટ બોલો. પહેલા અરાણી 3 ગાવ, બીજા અરાણી 2 ગાવ, એટલે એટલું નક્કી થયું ગયું કે તમને બધાને અવગાના તો આવડી ગઈ છે, બરાબર છે, જોઈ જઈને એમ. એટલું અઘરું નથી કે તમે માનો છો એવું છે, ઠીક છે. જો તિર્યંચોમાં આયુષ્ય સહેલા છે, પણ અવઘાના થોડીક ડિફરન્સ છે, બાકીના બધાની સહેલી છે, બરાબર. તો આવતી વખતે પહેલાં તિર્યંચોની અવઘાના પૂછીશ, બરાબર. એટલે 2-3 વાર તમારે પાક્કી થઈ જાય ને તમને વાંધો નહીં આવે. ચાલો હવે આયુષ્ય બોલો. કોઈ એકિન્દ્રનું આયુષ્ય આવડે છે? કોઈ પણ એક એકિન્દ્રનું. કયા એકિન્દ્રનું છે? વનસ્પતિ કાય 10,000 વર્ષ. પછી અંતર્મૂર્ત તો બોલી શકાય. હા, સાધારણ વનસ્પતિ કાયનું અંતર્મૂર્ત છે, બરાબર છે. પાછળ એક બોલી જાઓ તમે, બરાબર છે. બે ઇન્દ્રિયનું કેટલું હશે? હા ચાલો, તે ઇન્દ્રિયનું બોલી જાઓ. હવે કયું બાકી રહ્યું? ઠીક છે. હવે સ્વકાય સ્થિતિ આવે છે. ત્રીજું દ્વાર છે સ્વકાય સ્થિતિ. સ્વકાય સ્થિતિનો અર્થ છે પૃથ્વી કાયનો જીવ પોતાનું આયુષ્ય પૂરું કરી પુનઃ પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય. એ પાછો મરીને પુનઃ પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય. તો આવું થયા જ રાખે, વારંવાર થાય, અને એ કેટલો કાળ પસાર કરી શકે? તો આવું જેમાં વિચારવામાં આવશે એને સ્વકાય સ્થિતિ કહેવામાં આવશે. કોઈ પણ જીવ મૃત્યુ પામીને એને એ જ ક્વોલિટી વાળા ભવમાં ઉત્પન્ન થાય, અને એનો જે કાળ પ્રમાણ એને સ્વકાય સ્થિતિ કહેવાય, બરાબર છે. ડેફિનેશન બેસી ગઈ? હા, ધારો કે દેવતા માટે વિચારવું હોય તો આપણે સ્વકાય સ્થિતિ કેટલી થાય એવું નથી વિચારતો, ખાલી સ્વકાય સ્થિતિનો અર્થ દેવભવમાં લગાડવો હોય તો કેવી રીતના લાગે? અરે નથી લગાડવો, ખાલી એક્ઝામ્પલ બોલો. દેવ મરીને ફરીવાર દેવ થાય તો કેટલો ટાઈમ થાય? તો એને સ્વકાય સ્થિતિ કહેવાય. હવે પૂછવામાં આવે, દેવતા મરીને ફરી દેવકાયમાં ઉત્પન્ન થાય આવી ઘટના બનતી જ નથી, માટે દેવતામાં સ્વકાય સ્થિતિ નથી, બરાબર છે. સ્વકાય સ્થિતિની વ્યાખ્યા ખ્યાલ આવી ગયો? નારકીઓ મરીને પુનઃ નરકપણે ઉત્પન્ન થતા નથી, માટે એમને સ્વકાય સ્થિતિ નથી. એટલે નારકીની સ્વકાય સ્થિતિ નથી,
દેવતાઓની સ્વકાય સ્થિતિ નથી. એટલે આ બધા તો નીકળી ગયા યુગલિક. હિમવંત, હિરણ્યવંત, હરિવર્ષ, રમ્યક, દેવકુરુ, ઉત્તરકુરુ, છપ્પન અંતર દ્વીપ, આ બધા મૃત્યુ પામીને અવશ્યમેવ દેવ જ થાય છે. કોણ? યુગલિકો. દેવ જ બને છે. એટલે કે યુગલિક મરીને પુનઃ યુગલિક તરીકે ઉત્પન્ન થતા નથી. માટે યુગલિકોની સ્વકાય સ્થિતિ નથી. યુગલિક કટ, દેવતા, નારકી બધા કટ થઈ ગયા. હવે તિર્યંચ અને કર્મભૂમિના મનુષ્યો રહ્યા, બે જ વ્યક્તિ રહ્યા, કર્મભૂમિના મનુષ્યો અને યુગલિક. અરે સોરી, તિર્યંચ. પહેલું પૃથ્વીકાય આપણે લઈએ તો પૃથ્વીકાયના કેટલા ભેદો હતા? પૃથ્વીકાયના કેટલા ભેદો હતા વિચારીને? પૃથ્વીકાયના કેટલા ભેદો હતા? બરાબર છે, પૃથ્વીકાયના ચાર ભેદો. સૂક્ષ્મ પૃથ્વીકાય, પર્યાપ્તા. સૂક્ષ્મ પૃથ્વીકાય, અપર્યાપ્તા. બાદર પૃથ્વીકાય, પર્યાપ્તા. બાદર પૃથ્વીકાય, અપર્યાપ્તા. હવે હું પૃથ્વીકાય શબ્દ બોલું તો આ બધા આવી જાય, બધા આવી જાય. પણ સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્ત બોલું તો કોઈ પણ એક જ આવે. વ્યક્તિગત સ્વકાય સ્થિતિઓ ભિન્ન ભિન્ન છે. યાને કે સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્તની સ્વકાય સ્થિતિ જુદી હોય, અપર્યાપ્તની સ્વકાય સ્થિતિ જુદી હોય. બાદર પૃથ્વીકાય અપર્યાપ્તની સ્વકાય સ્થિતિ જુદી હોય. બાદર પર્યાપ્તા પૃથ્વીકાયની જુદી હોય. હવે સૂક્ષ્મ પૃથ્વીકાય બોલું તો આ બે ભેગા થઈ જાય, બાદર પૃથ્વીકાય બોલું તો આ બે ભેગા થાય, અને ક્લુપ પૃથ્વીકાય બોલું તો ચારે ભેગા થાય. બરાબર છે. તો સર્વપ્રથમ અંદર જે આપેલી છે એવી પૃથ્વીકાયની સ્વકાય સ્થિતિ અસંખ્ય ઉત્સર્પીની અવસર્પીની એની સ્વકાય સ્થિતિ જાણવી. કોની? પૃથ્વીકાયની. એમાં કોઈ ભેદની વિવક્ષા નહીં. બરાબર છે. ક્યારેક આ બને, આ બને, આ બને, ગમે તે બની શકે, પણ પૃથ્વીકાયને પૃથ્વીકાયમાં જ એ જીવ ભમ્યા રાખે તો હાઈએસ્ટ અસંખ્ય કાલચક્ર, યાને કે અસંખ્ય ઉત્સર્પીની અવસર્પીની સુધી એમાં ને એમાં જીવ રહે છે. એટલે પૃથ્વીકાયની જેવોને અત્યંત આસક્તિ હોય, આસક્તિ ત્યાં ઉત્પત્તિ, જો ત્યાં ગયા તો સમજવાનું ક્યારે નીકળશું? ઈશ્વરને ખબર. એટલે એની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. બરાબર. એમાં છે ને, ધારો કે 22,000 નો એક ભાવ થયો તો સ્વકાય સ્થિતિ ગણવાની હોય ને તો 22,000. ભાવ કાઉન્ટિંગ નહીં કરવાનું. આ એક ભાવ, આ બીજો ભાવ, ધારો કે બે જ ભાવ કરે પૃથ્વીકાયના તો 44,000 વર્ષ એની સ્વકાય સ્થિતિ સમજવી. હા, એટલે જેટલા ભાવ કરે ને એનું ટોટલ આયુષ્ય ઇઝ ઇક્વલ ટુ અસંખ્ય કાલચક્ર. એટલે 22,000 વાળા પણ ભવો થાય, તો એવા ભવો થાય એમ ચારેના ટોટલ એમાંથી બહાર ગયા વિના આમાં ને આમાં નોન સ્ટોપ જીવ જો થયા રાખે તો અસંખ્ય કાલચક્ર સુધી એની અંદર ભ્રમણ થાય. એટલે આ લોકોને મન નથી, મન નથી ને, એટલે પુણ્યના હેતુઓ ખબર નથી, સેનાથી પુણ્ય બંધાય. એટલે એમાં લકી ડ્રો જેવું સમજવાનું, એમાં ગયા પછી બહાર નીકળવું બહુ દુર્લભ છે.
એટલે એકેન્દ્રિયની વાત કરું છું, એટલે પૃથ્વીકાયની વાત કરું છું એટલે એમાં બતાવું છું. બાકી મન વિનાના જીવોમાંથી મનવાળા બનવા માટે અઘરું કાર્ય છે. ના એવું નથી, એવું કોઈ પણ પૃથ્વીકાયનું કે માર્બલ તો આ જ જોઈએ ઘરની અંદર, પણ પૃથ્વીકાયની આસક્તિ છે એવું ઘણી બધી વસ્તુ હોય. ચાલો, દેવતાઓ છે ને, દેવતાઓ તેમના જે મહેલો હોય છે ને એ બધા પૃથ્વીના બનેલા હોય છે, એમના અલંકારો રત્ન વગેરેના હોય છે, એટલે દેવતાઓ એમાં આસક્તિ કરીને પૃથ્વીકાય જીવોમાં એ લોકો ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે આ પથ્થર વગેરે બધું પૃથ્વીકાય છે ને, સ્ફટિક, મણી, રત્ન, પરવાળો, હિંગળો, હડતાલ, મનસીલ વગેરે પૃથ્વીકાયના ભેદો છે. તો ત્યાં ગાડી ઉત્પન્ન થયા પછી સવાર સાંજ સિમંદર સ્વામી ભગવાનની દેશના ચાલુ હોય છે. સવાર સાંજ, સવારે એક પ્રહોર, સાંજનો એક પ્રહોર, બે પ્રહોર પર ડે એમની દેશના હોય છે. તો દેવતાઓ શક્તિ છે કે એને એટેન્ડ કરી શકે, તો ત્યાં ગાડી પણ ચિંતન મનન થાય, અધ્યયન થાય, શાસ્ત્રોનું વાંચન થાય, તો એ ભાવમાં પણ તરવાના, એટલે તરવાના એટલે બોધ દ્વારા આગળ વધવાના ચાન્સીસો છે. વજ્ર સ્વામીજી એમને પોતાનો અંતિમ કાળ જાણ્યો, એટલે વજ્રસ્વામીના પૂર્વ ભાવમાં જે દેવતા છે એમને અંતિમ કાળ જાણ્યો ત્યારે એક મુનિ મહાત્માએ એમને એક સ્વાધ્યાય માટે અધ્યયન આપ્યું, એટલે પુંડરીક અધ્યયન ગુરુ મહારાજ ગૌતમ સ્વામીએ આપ્યું, પણ એનું પર ડે 500 વાર સ્વાધ્યાય કરતા હતા. એનો ક્ષયોપશમ ઘોડિયામાં રમતા એમને 11 અંગ આવડી ગયા. એટલે દેવભોમાં પણ સામર્થ્ય છે, એનો સદઉપયોગ કરવામાં આવે તો એ ગતિ બદલાઈ શકે. એટલે પબ્લિક ઘણી છે ત્યાં, દેવમાં છે ને નું સંખ્યા પ્રમાણ બહુ મોટું છે, આપનું જે સંખ્યા પ્રમાણ છે ને બધાથી ઓછું છે, મનુષ્યની સીટો બધાથી ઓછી છે, અને એને પ્રાપ્ત કરનારા બધી બાજુથી આવે છે, એક નહીં બધી બાજુથી, એકિન્દ્રિયો પણ, વિકલેન્દ્રિયો, નારકીઓ, દેવતાઓ, મનુષ્યો પણ, તિર્યંચો પણ, એટલે અનંત વ્યક્તિઓ આ ભાવને મેળવવાની લાઈનમાં છે. જ્યારે દેવતાને મેળવવા માટે સીટો ઘણી બધી છે, આપનાથી કઈ ઘણી વધારે છે, અસંખ્ય ઘણી વધારે છે, આપની જેટલી છે એનાથી કઈ ઘણી વધારે છે. નારકી એટલે 14 લાખ એ તો ઉત્પત્તિ સ્થાન છે, 2 લાખ દેવતા જ છે ઉત્પત્તિ સ્થાન તરીકે, પરંતુ એ લોકોની જે સંખ્યા છે ને બહુ વિશાળ છે. એટલે ત્યાં દેવભવમાં ઉત્પન્ન થવાના આપના પૂરેપૂરા ચાન્સીસ છે, પણ ત્યાંથી મનુષ્યમાં આવવાના ચાન્સીસ અત્યંત ઓછા છે. જાતિ હશે ભાઈ, 33 કરોડ દેવી દેવતાઓની જાત, જેમ 15 પરમાધામી કહેવામાં આવે છે. ઓકે, એટલે કહું છું ને એક સમૂહ કરીને એવા 33 સમૂહ હશે કોઈ, પરંતુ એ તો બહુ ઓછા કહેવાય. આપને તો 29 ડિજિટ છે
મનુષ્યો પેલા કરતા તો કઈ ઘણા થઈ જાય, પરંતુ વાસ્તવિક રીતે દેવતાઓનું સંખ્યા પ્રમાણ ખૂબ છે. એટલે અહીંથી ત્યાં જવાના ચાન્સીસો પૂરેપૂરા છે, પણ ત્યાંથી મનુષ્ય ભાવ ફરીવાર મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. કારણ કે ઉપરના દેવતાઓ, આઠમા દેવલોકથી ઉપરના જે છે ને, એ બધાએ તો મનુષ્યનું રિઝર્વેશન કરી જ દીધું છે. એ લોકો બીજા કસામાં જાય નહીં, મનુષ્ય જ થાય, એટલે એટલો ફિક્સ થઈ ગયા. હવે જે બાકી રહ્યા ને, એમાંથી બધાએ સીટ મેળવવાની છે. એટલે બહુ અઘરું છે મનુષ્યમાં. એટલે મનુષ્ય ભાવ અત્યંત દુર્લભ છે. એટલે એને મળ્યો છે ને, એટલે આપને સફળ કરવા માટે પુરુષાર્થ કરવો, બરાબર. અને સમજણ પણ આ જ ભાવમાં મળી છે, કયું કૃત્ય કરવા યોગ્ય છે, કયું અકર્તવ્ય છે, એનો બોધ કરી હે જ્ઞે ઉપાદેને કેળવવાનું છે. સ્વકાય સ્થિતિ ચાલતી હતી, પૃથ્વી કાયની થઈ ગઈ, સેમ બીજ અપકાયની. અપકાયની સ્વકાય સ્થિતિ કેટલી? અસંખ્ય કાલચક્ર. પછી તેવ કાય, અસંખ્ય કાલચક્ર. વાવ કાય, અસંખ્ય કાલચક્ર. હવે વનસ્પતિ કાય આવે છે, તો એમાં છે ને સાધારણ વનસ્પતિ કાયમાં 6 પ્રકાર છે. 1 સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય અપર્યાપ્તા, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય પર્યાપ્તા, બાદર સાધારણ વનસ્પતિ કાય અપર્યાપ્તા, બાદર સાધારણ વનસ્પતિ કાય પર્યાપ્ત. પ્રત્યેક વનસ્પતિ કાય અપર્યાપ્ત, એટલે બાદર જ હોય, બાદર પ્રત્યેક વનસ્પતિ કાય અપર્યાપ્ત, બાદર પ્રત્યેક વનસ્પતિ કાય પર્યાપ્ત. આ 6 સ્વતંત્ર પણ સ્વકાય સ્થિતિઓ છે, પરંતુ અહીં 6 ભેગી સ્વકાય સ્થિતિ બોલવામાં આવે છે. 6 એમાં કોઈ ભેદ નહીં, કોઈક વાર પ્રત્યેક થાય, કોઈક વાર સાધારણ થાય, કોઈક વાર સૂક્ષ્મ થાય, કોઈક વાર બાદર થાય, કોઈક વાર પર્યાપ્ત થાય, કોઈક વાર અપર્યાપ્ત થાય, પણ વનસ્પતિ થયા એની સ્વકાય સ્થિતિ સમજવાની, જેમાં અનંતા કાલચક્ર, યાને કે અનંત ઉત્સર્પિની અવસર્પિની એની સ્વકાય સ્થિતિ છે. કોની? વનસ્પતિ કાયની. એટલે સાધારણ વનસ્પતિ કાયની તો છે જ અનંત કાલચક્ર, પરંતુ પૂરેપૂરી જે વનસ્પતિ કાય બોલીએ તો પણ અનંતા કાલચક્ર છે. અસંખ્ય કાલચક્ર લખ્યું. જો આપણે છે ને પ્રત્યેક અને સાધારણ કોઈ વિવક્ષા કર્યા વિના વનસ્પતિ કાયની સ્વકાય સ્થિતિ અનંતા કાલચક્ર રાખવાની, અવસર્પિની બે ભેગું કરીએ એટલે કાળનું આખું ચક્ર બને. 6 એટલે અડધું ચક્ર, બીજા 6 એટલે બીજું ચક્ર. એટલે ચક્રની જેમ આ પરાવર્તન આખું કાળ થાય છે, એટલે કાળનું આ ચક્ર કહેવાય છે. એવા અનંતા પસાર કરીએ એટલી સ્વકાય સ્થિતિ વનસ્પતિની સમજવી, બરાબર છે. ખાલી પ્રત્યેક વનસ્પતિ કાયની બોલો તો અંદરથી જુદી નીકળશે, જો તમે હું બોલીશ તો જુદી થઈ જશે. એટલે વનસ્પતિ કાયની આટલી બોલીએ ને તો અનંતા કાલચક્ર. એમાં છે ને ખાલી તમને સંભળાવું છું, તમારે પાછો ક્વેશ્ચન મન ના કરતા. પ્રત્યેક વનસ્પતિ કાયની 70 કોટા કોટી સાગરો પમજ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની, અને બાદર સાધારણ વનસ્પતિ કાયની કેવલ ને કેવલ 70. જો આ ગ્રુપમાં બોલ્યો, આ પ્રત્યેક વનસ્પતિ કાય એટલે બે ભેદ, સૂક્ષ્મ સાધારણ બે જ ભેદ, બાદર સાધારણ બે જ ભેદ. હવે એકલું જો સાધારણ બોલું ને, એકલું સાધારણ તો અનંતા કાલચક્ર. હવે બાદર વનસ્પતિ કાય બોલું, સૂક્ષ્મ કટ, તો આ જુદું ગ્રુપ થઈ ગયું. હવે જુદા જુદા ગ્રુપો છે એના અસંખ્ય કાલચક્ર આવે. હવે ખાલી વનસ્પતિ બોલો
તો અનંતાકાલ ચક્ર આવે અને અંદર જે લખ્યું હોય જે પણ અનંતાકાલ ચક્ર એની સ્વકાય સ્થિતિ છે. તો આપને વનસ્પતિમાં પ્રત્યેક નહીં સાધારણ નહીં બધું જ ચાલશે. પ્રત્યેકમાંથી સાધારણ, સાધારણમાંથી પ્રત્યેક, બાદરમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી બાદર, પણ વનસ્પતિ કાંઈ થવાનું. આવું જો થયા રાખે તો અનંતાકાલ ચક્ર થાય, બરાબર છે. હવે કેવલ એકિન્દ્રિય શબ્દ બોલું ને તો પૃથ્વી કાયની વિવક્ષા નહીં, અપ કાયની નહીં, તેવ કાય, વાવ કાય, વનસ્પતિ કાય, આવું કોઈ મુખ્ય રાખવાનું નહીં. બધામાં ક્યારેક પૃથ્વી કાય થાય, ક્યારેક અપ કાય થાય, ક્યારેક તેવ કાય ઇત્યાદિ. તો અનંતાકાલ ચક્ર, પણ પેલું જે અનંત હોય ને એનાથી કઈ ઘણું મોટું આ અનંતું સમજવું. એકિન્દ્રની સ્વકાય સ્થિતિ કેટલી કીધી? અનંતાકાલ ચક્ર, બરાબર છે. હવે અહીંયા એમને સાધારણ વનસ્પતિ કાયની સ્વકાય સ્થિતિ અસંખ્ય કાલચક્ર જે લખ્યું છે એ વિચારણીય છે, પરંતુ અનંત કાલચક્ર આવે છે. અઢી પુદ્ગલ પરાવર્તન કહેવાય સાધારણની. મહાત્મા જોડે ડિસ્કસ કરીને તમને કહી દઈશ. આવે છે અનંતકાલ ચક્ર, વિકલેન્દ્રિય. ઘણું મોટું છે અનંત સંખ્યા, બહુ મોટી છે, અને અસંખ્ય સંખ્યા બહુ નાની છે, અને સંખ્યા તો એનાથી નાનું છે. બોલો, આવી શકાય? ચાન્સીસ હોય પણ આવી શકાય. ડાયરેક્ટ નિગોદ એટલે સાધારણ વનસ્પતિ કાય, એનો પર્યાયવાચી શબ્દ નિગોદ કહેવાય, બરાબર છે. નિગોદ બોલો, સાધારણ વનસ્પતિ કાય બોલો, બંને એક, બરાબર. પેલા બેક્ટેરિયા હોય છે કે નહીં એ વિચારીએ. આપણે ચૂનો હોય, ચૂનો એમાં પાણી નાખીએ તો પરપોટા થાય, તો એક કેમિકલનો સંયોગ છે એક પ્રકારનો. એટલે એ જે પરપોટા થાય છે ને એ કોઈ બેક્ટેરિયા નથી, પાણીના સંયોગથી ઉપસ્થિત થયેલ આ એનો સ્વભાવ, ચૂનાનો સ્વભાવ ઉષ્ણ છે. પાણીના સંયોગથી એની અંદરથી કંઈક વરાળ કે કશું નીકળતું હશે કે જેને કારણે પરપોટા થાય છે. બેક્ટેરિયા કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો દૂધની અંદર દહીં નાખવાથી બે ભિન્ન દ્રવ્યનો સંયોગ થાય છે ને, એટલે એક સ્વભાવ એની અંદર પ્રગટ થાય છે કે દૂધ છે ને પોતાનું સ્વરૂપ છોડતું જાય છે અને દહીં સ્વરૂપમાં રૂપાંતર થતું જાય છે. હવે એ મને નથી ખબર. એટલે એ મને પ્રોસેસમાં ખ્યાલ નથી. એમાં તો જીવોત્પત્તિ છે જ, એ તો છે જ, પરંતુ આ હમણાં જે એમને કહ્યું કે ભાઈ આની અંદર જીવોત્પત્તિ થાય છે તો આપના નિમિત્તથી ઉત્પત્તિ થાય ને વિનાશ થાય ને તો એના ભાગીદારી આપને કહેવાયે, બરાબર છે. તો દહીં બનાવવાની પ્રોસેસની મંજૂરી આપનાને આપવામાં આવે જ નહીં જો હિંસા થતી હોત તો, કારણ કે આપનું શાસન અહિંસાને મહત્વનું સ્થાન આપે છે. એટલે કદાચ દહીંમાં, દૂધમાં દહીં નાખવાથી
એની અંદર જીવોત્પત્તિ થાય ને દય બની ગયા પછી એનો નાશ થાય, તો આપના નિમિત્તે ઉદ્ભવેલા જીવોની હિંસાનો દોષ તો આપણાને લાગે જ છે. તો એવી પ્રોસેસનું નિષેધ કહેવાય. જેમ કઠોળની સાથે દહીંના મિશ્રણ એ દ્વિદળ કહેવાય છે, પણ કડી બની ગયા પછી એ તો જીવો મૃત્યુ પામી જાય ને, તોય છતાં મંજૂરી નથી. એટલે ગરમ કરી નાખવાથી તો નાશ થઈ જાય ને જીવોનો, પરંતુ એ સંયોગ થાય ને ત્યાં જ જીવો ઉત્પત્તિ થાય છે, તો એવાનો જ નિષેધ કરી નાખ્યો. તો આ સંયોગથી જો જીવોત્પત્તિ થતી હોત તો સુતરામ નિષેધ જ હોત, પણ બે દ્રવ્યના સંયોગથી જે ઉદ્ભવેલું છે ને પ્રોસેસ, એને તમે કે આજનું જે પણ હશે ને એને બેક્ટેરિયા શબ્દથી કહેતા હશે. જેમ પરપોટા થાય છે એટલે એની અંદર ભિન્ન પ્રકારનું સ્વરૂપ દેખાય છે, પાણી અને ચૂનાના મિશ્રણથી જેમ ભિન્ન પ્રકારનું દેખાય છે એવું આ બેના સંયોગથી કોઈક ભિન્ન પ્રકારની પ્રોસેસ થતી હોય એવું લાગે છે. એટલે ખાંડમાંથી નીકળ્યો હોય તો પૃથ્વી કાય કહેવાય, બરાબર. હા, પૃથ્વી કાય બધા તિર્યંચ કહેવાય. બીજું કે આપણે પૂર્વકાળમાં દહી બનાવવાની પદ્ધતિઓ જુદી જુદી હતી, વર્તમાનમાં આખી સિસ્ટમ જુદી છે, એટલે ગુરુ મહારાજ પાસે સમજી લેવું. પહેલાં એવી રીતના ખટાશવાળી વસ્તુ એટલે કોઈક પદાર્થમાં ખટાશ લાવી દેવામાં આવતી અને એ પદાર્થ એની અંદર નાખવામાં આવતો, એનાથી દહીં બાંધવાની પ્રોસેસ પૂર્વકાળમાં હતી. વારંવાર દહીં બનાવવામાં એ વસ્તુ નાખ્યા રાખવાની એટલે એની અંદર એક પ્રકારની ખટાશ આવી જાય, એ દૂધમાં નાખવાથી એના દ્વારા જ દહીં બાંધ થઈ શકે એવી પ્રોસેસ હતી. વર્તમાન કાળમાં એ વિલીન થઈ હોય એવું લાગે છે. એટલે જુદા જુદા પ્રકારની હોય, અને આપણે જે દહીં નાખીએ છીએ ઓલરેડી જ અયોગ્ય દહીં હોય તો એનાથી થતી પ્રોસેસ જુદા પ્રકારની થઈ શકતી હોય. કારણ કે બે દિવસ પછી દહીં યુઝ ના થઈ શકે, બરાબર. તો અમૂલના દહીં કેટલા દિવસ ચાલે, મસ્તી મહિનો. હવે એની અંદર તો ખુલ્લું રહે તો પણ એનો સ્વાદ ફેર નથી થતો, બાકી જે દહીં હોય છે આખું બદલાઈ જાય સ્વાદ. એટલે ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક કેળવવો જોઈએ. આપણે સ્વકાય સ્થિતિ ચાલતી હતી, બે ઇન્દ્રિય, તો બે ઇન્દ્રિયના બે ભેદ, પર્યાપ્ત અને અપર્યાપ્ત. આવો ભેદ કર્યા વિના બે ઇન્દ્રિય હજારો વર્ષ સુધી રહ્યા રાખે, સંખ્યાતા હજાર વર્ષની સ્વકાય સ્થિતિ સમજવાની. તે ઇન્દ્રિય માટે પણ એ જ રીતે, તે ઇન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, સંખ્યાતા હજાર વર્ષ. ચૌરિન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, સંખ્યાતા હજાર વર્ષ. વ્યક્તિગત જુદી જુદી હોઈ શકે, આ બેની પર્યાપ્ત અપર્યાપ્ત પર્યાપ્ત અપર્યાપ્ત વગેરે થાય તો સંખ્યાતા હજાર વર્ષની સ્વકાય સ્થિતિ સમજવી. એટલે એમાં 2-5 હજાર વર્ષ જે થાય એવી હોઈ શકે. એની હજારો કહેલું છે, સંખ્યાત કહેલું છે, પણ એની આગળ પ્રમાણ લખેલું નથી કે કેટલા હજાર વર્ષ, બરાબર. હવે તિર્યંચો, કોઈ પણ તિર્યંચો હોય ઉપરા ઉપરી 8 ભાવ સુધી તિર્યંચ બની શકે, પંચેન્દ્રિય 8 ભાવથી વધારે ના થાય. તો આપણે હાઈએસ્ટ સ્વકાય સ્થિતિ લેવાની હોય ને તો કેવલ તિર્યંચની, કોઈ ચતુષ્પદના 4 ભેદો એવું નહીં, જલચરના 4 ભેદો એવા ભેદો નહીં, પરંતુ સામુદાયિક તિર્યંચના ભવો ઉપરા ઉપરી 8 થઈ શકે, બરાબર છે. તિર્યંચનો મોટામાં મોટો ભવ એટલે 3 પલ્લ્યોપમનો કહેવાય, અને એ યુગલિકનો કહેવાય. એકવાર યુગલિકના ભવમાં જઈએ ને તો એ જીવ અવશ્યમેવ દેવ જ બને. એટલે યુગલિકનો છેલ્લો ભવ તિર્યંચનો કહેવાય, એની પહેલાં 7 ભાવો
પૂર્વ ક્રોડ વર્ષના થઈ શકે, એટલે એને બોલાય પૂર્વ ક્રોડ પૃથુત્વ ત્રણ પલ્યોપમ. એટલે ત્રણ પલ્યોપમ અધિક પૂર્વ ક્રોડ વર્ષ, અરે પૂર્વ ક્રોડ પૃથુત્વ. શું બોલ્યો? ફરીથી બોલું છું, આઠ ભવો ઉપરા ઉપરી થઈ શકે. કેટલા? તિર્યંચમાં કે મનુષ્યમાં ઉપરા ઉપરી આઠ ભવો થાય તો આપણે એવું નહીં, આપણે છે ને વિકલેન્દ્રિય સુધી બધું બોલી ગયા. હા, હવે પંચેન્દ્રિય તિર્યંચોની વાત છે અને મનુષ્યોની વાત છે. મનુષ્યો કે પંચેન્દ્રિય તિર્યંચો વધારેમાં વધારે ઉપરા ઉપરી આઠ ભાવ કરી શકે. હવે મને પ્રશ્ન પૂછ્યો કે આઠ ભાવના આયુષ્યનું ટોટલ કરવું પડે ને, તો એની સ્વકાય સ્થિતિ કહેવાય ને. હા, એટલે તો સાત ભાવ સુધી પૂર્વ ક્રોડ વર્ષના થઈ શકે. સાત ભાવ પૂર્વ ક્રોડ વર્ષના અને આઠમો ભાવ યુગલિકનો, અને એ યુગલિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. એટલે એને બોલવું હોય તો પૂર્વ ક્રોડ પૃથુત્વ અધિક ત્રણ પલ્યોપમ એ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્વકાય સ્થિતિ છે. શોર્ટમાં બોલવું હોય તો સાત આઠ ભવ કહેવા. સાત આઠ ભવ કેમ લખ્યું છે? સાત ભવ મનુષ્યના, અરે કર્મભૂમિના, અને આઠમો ભવ અવશ્યમેવ યુગલિકનો જ. એટલે સાત આઠ ભવ લખેલું છે, બરાબર. જ્યારે તિર્યંચમાં પણ સાત આઠ ભવ છે, એમાં સાત ભવ પૂર્વ ક્રોડ વર્ષના અને આઠમો ભવ ત્રણ પલ્યોપમનો થઈ શકે. એટલે પૂર્વ ક્રોડ પૃથુત્વ અધિક ત્રણ પલ્યોપમ એની સ્વકાય સ્થિતિ છે, બરાબર છે. પૃથુત્વ એટલે સાત પૂર્વ ક્રોડ અને ત્રણ પલ્યોપમ. તો સાત પૂર્વ ક્રોડ હોય તેને પૂર્વ ક્રોડ પૃથુત્વ કહી શકાય, બરાબર છે. એટલી એમની સ્વકાય સ્થિતિ. હવે કોની સ્વકાય સ્થિતિ બાકી રહી ગઈ? નારકીની. દેવતા ને નારકીની સ્વકાય સ્થિતિ હોતી જ નથી. કાય સ્થિતિ એ જેની સ્વકાય સ્થિતિ કેવું હોય તો કહી શકાય. કાય સ્થિતિ એટલે આયુષ્ય. જે આયુષ્ય છે એ જેની સ્વકાય સ્થિતિ જો કરવું હોય તો. પણ એક ભવમાંથી બીજો ભવ, બીજામાંથી ત્રીજો ભવ, એ રૂપ સ્વકાય સ્થિતિ દેવતા નારકી અને યુગલિકોની નથી, બરાબર છે. આ રીતે આપણે સ્વકાય સ્થિતિ પૂર્ણ થઈ ગઈ. હવે આવે છે પ્રાણો અને યોનિ, જે આપણે ગુરુવારે લઈશું, બરાબર છે. ઓકે, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છા ગુણમ સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સાસ.